છોટાઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મહિલાઓને સન્માન મળે, મહિલાઓને ઉત્થાન થાય તેમજ જાગૃતિ આવે એવા આશયથી મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓને સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ અંગેની હાજર મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને છોટાઉદેપુર જિલ્લા મહિલાઓને સશક્તિકરણનો વેગ મળ્યો છે. જિલ્લામાંથી જુદા જુદા ક્ષેત્રના નામના મેળવનાર મહિલા પ્રતિભાઓનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાનો મહિલા દિવસ ઉજવવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી છે. આજરોજ આ મહિલા દિવસ નિમિત્તે આપણે જિલ્લામાં વિવિધ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા છે. વહાલી દીકરી યોજના, ઉજ્જવલા યોજના તેમજ જેને માતા યશોદા એવોર્ડ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનને આપવામાં આવ્યો છે. ખૂબ જ સરસ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપણે બહેનોને સન્માનિત કરવામાં આવ્યા છે. આજની બહેનો ખૂબ જ ઉત્સાહી છે. જ્યારે આપણે પહેલાંના સમયમાં જોવા જતા હતા ત્યારે બહેનો ઘરમાંથી બહાર નથી નીકળતી, પણ હવે દરેક ક્ષેત્રમાં આપણને મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે, તો એ મહિલાઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે. આપણી રાજ્ય સરકાર બહેનો માટે ખૂબ જ નવી નવી યોજનાઓનો લાભ આપણી બહેનો સુધી પહોંચાડે છે. એમાં જ ગંગા સ્વરૂપા બહેનો વિધવા સહાય બહેનોને આપવામાં આવે છે. વહાલી દીકરી યોજના, વન સ્ટોપ યોજના, જે બહેનો ત્યક્તા હોય કે ઘરેથી નીકળી ગઈ હોય એવી બહેનો માટે વન સ્ટોપ યોજના પણ આપણી સરકારે રાખી છે, જેથી કરીને એમને એક સ્થળ રહેવા માટેનું મળી શકે અને બહેન શાંતિથી અને ખૂબ જ સારી રીતે ત્યાં રહી શકે અને પોતાનું રોજગાર પણ ઊભું કરી શકે છે અને બહેન ત્યાં કમાઈને પોતાનું ગુજરાન પણ ચલાવી શકે છે. તો ધન્ય છે આપણી આ ગુજરાત સરકારને કે જેને બહેનો માટે આટલી સરસ, ખૂબ જ સરસ કામગીરી કરી છે અને નવી યોજનાઓનો આપણને લાભ આપ્યો છે. BS9 TV ન્યૂઝ સાથે નૈનેશ તડવી, છોટાઉદેપુર.